સુરત શહેર લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા ગુજરાત ભાજપ પ્રમુખ અધ્યક્ષ સ્થાને હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ ઉપસ્થિત રહી હતી. મહિલાઓના સન્માનમાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલે કહ્યું કે પ્રધાનમંત્રી મોદી મહિલાઓ માટે ખૂબ કામ કરી રહ્યા છે. વિધાનસભા અને લોકસભા મહિલાઓને 33% અનામત પ્રધાનમંત્રી મોદીએ આપ્યું છે. મોદી સાહેબ ત્યાર પછી પ્રધાનમંત્રી થયા પછી પણ આખા દેશની તમામ બહેનોને ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે કરે છે કે એમને વિશ્વાસ છે કે મોદી છે તો આપણે સુરક્ષિત છે. આ મોદીશ્રીના સુરક્ષિતતાના કારણે આજે આખા દેશની બહેનોને એક પ્રકારની સુરક્ષિતતા અનુભવતી થઈ ગઈ છે. આ જે બહેનો છે, આ બહેનોને વધુ અધિકાર મળે એના માટે મોદી સાહેબે વિધાનસભામાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશન આપ્યું છે. હવે લોકસભાની અંદર અને વિધાનસભાની અંદર 33% બહેનો એ તમારામાંથી ત્યાં પ્રતિનિધિત્વ કરવાની છે. આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ આ 33% અધિકાર આપવાનો ઠરાવ કરવા દેતા નહોતા. 50% જેટલી બહેનો મતદાન મતદાતા હોવા છતાં એમના માટે કંઈ કરતા નહોતા. દર વખતે ઠરાવ અટકાવતા હતા, કોઈ કાગળો ફાડી નાખતા હતા. આ વખતે મોદી સાહેબે જે નવું લોકસભાનું બિલ્ડિંગ બનાવ્યું એની અંદર પહેલો ઠરાવ કર્યો એ મોદી સાહેબે આ બહેનો માટે કર્યો, બહેનોને અધિકાર આપવા માટેનો કર્યો. અને એના કારણે બહેનો આજે સુરક્ષિત તો હતી, એની સાથે સાથે એને અધિકાર પણ મળ્યો. તમને કદાચ ખબર નહીં હોય પણ મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર બહેનોને મહત્વ આપ્યું. આ 26 જાન્યુઆરી તે દિવસે જે 11 જેટલી પરેડમાં અલગ અલગ જે પ્લાટુન હતી એમાંથી 10 પ્લાટુન 11 માંથી 10 પ્લાટુન એ મહિલાઓની હતી, એ બહેનોની હતી. આખા દુનિયામાં સ્વતંત્રની આવી પરેડની અંદર 11 માંથી 10 પ્લાટુનમાં બહેનો હોય દીકરીઓ હોય આ પહેલો બનાવ એ મોદી સાહેબે આપણા દેશમાં કર્યો છે. એના માટે પણ મોદી સાહેબનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. મારે તો બહેનોને કહેવું છે કે આ બહેનોને આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ પણ હતો કે બહેનો ઘરમાંથી બહાર નીકળે, બહેનો બધી ભેગી થાય, બહેનો એકબીજાને મળે, એની ઓળખાણ થાય, એના બાળકો શું કરે છે, એ કેવી રીતે ભણે છે, પોતાના બાળકોને પણ એવું સારું શિક્ષણ આપવા માટેનો વિચાર એના મનમાં આવે, એના પોતાના વિચારો પણ બ્રોડ થાય, એ પણ વધારે વિચારથી થઈ જાય. એના માટે આ બહેનોને એકત્ર કરવી જોઈએ એની પાછળનો એ હતો. સમાજની અંદરના કુરિવાજોને દૂર કરવા માટે વધુમાં જણાવ્યું હતું કે જે દીકરીઓને અભ્યાસ માટે જરૂર હોય તેના માટે હંમેશા તૈયાર છીએ. દીકરીઓને શિક્ષણ માટે તમામ મદદ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, હિન્ટ ટીવી ન્યૂઝ, સુરત.